નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેથ કેરીયર જે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં તળપદા શબ્દ જોવાના છીએ અને આ તળપદા શબ્દનો ભાગ ચાર આજે જોવાના છીએ ભાગ એકથી ત્રણ ઓલરેડી આપણે અપલોડ કરી ચૂક્યા છીએ જો હજી સુધી તમે ના જોયા હોય તો અત્યારે જ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો અને હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બે લાઇકોનને પ્રેસ કરો જેથી કરીને જેવો વિડીયો અહીંથી અપલોડ કરીએ તો તમને નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે તો શરૂઆત કરીએ તળપદા શબ્દ તો પ્રથમ શબ્દ છે ટાંડી તેને શું કહેવાય અથવા એનું સુશિષ્ટ રૂપ શું આવશે તો કે દિવાસળી ફરીથી ટાંડી એટલે શું થશે તો કે દિવાસળી બીજું જોઈએ જોસ્સો તેનો રૂપ થશે જુસ્સો જોસોનું શું થશે તો કે જુસ્સો એનું શિષ્ટરૂપ થશે ત્રીજું જોઈએ છાક તેનું રૂપ થશે નશો છાકનું રૂપ એટલે કે રૂપ થશે નસો ચોથું ડોળી તેનો રૂપ થશે દંભી ડોળીનું શું થશે તો કે દંભી એનું શિષ્ટરૂપ થશે પાંચમું જોઈએ વારી તેનું રૂપ થશે ક્રમ અથવા વારો ફરીથી વારી શું થશે તો કે ક્રમ અથવા વારો બંને શિષ્ટ રૂપ સાચા છે છઠ્ઠું જોઈએ ભોય અથવા ભો તો એનું શિષ્ટરૂપ થશે જમીન અથવા ધરતી સાતમું જોઈએ છેક તો એનું શિષ્ટરૂપ થશે પર્યત અથવા અંત ફરીથી છેક એટલે એનું શિષ્ટરૂપ શું થશે તો કે પર્યત અથવા અંત એનું શિષ્ટરૂપ થશે આઠમું જોઈએ સાખે એનું શિષ્ટરૂપ થશે સાક્ષીએ સાખે એનું શિષ્ટરૂપ શું થશે તો કે સાક્ષીએ નવમું જોઈએ કુથલી તેનું શિષ્ટરૂપ થશે નિંદા અથવા વગૌણી ફરીથી કુથલીનું શું થશે તો કે નિંદા અથવા વગૌણી એની શિષ્ટરૂપ થશે દસમું જોઈએ નઠારું તેનું શિષ્ટરૂપ થશે અયોગ્ય અથવા ખરાબ ફરીથી નઠારું એટલે શું થશે તો કે અયોગ્ય અથવા ખરાબ એનું શિષ્ટરૂપ થશે અગિયારમું જોઈએ મેળે તો એનું શિષ્ટરૂપ થશે જાતે મેળેનું શું થશે તો કે જાત્ય બારમું જોઈએ સેહ તો એનું શિષ્ટરૂપ થશે પ્રભાવ અથવા છાપ ફરીથી સેહનું શું થશે તો કે પ્રભાવ અથવા છાપ આગળ જોઈએ તેરમું વેગળો તો એનું શિષ્ટરૂપ થશે અલગ અથવા દૂર ફરીથી વેગળોનું શું થશે તો કે અલગ અથવા દૂર ચૌદમું જોઈએ કરડાકી તેનું સાથે એનું શિષ્ટરૂપ થશે વક્રતા અથવા કટાક્ષતા કટાક્ષતા ફરીથી કરડાકી એનું શિષ્ટરૂપ થશે વક્રતા અથવા કટાક્ષતા ચૌ પંદરમું જોઈએ સિકલ તેનું શિષ્ટરૂપ થશે ચહેરો અથવા દેખાવ ફરીથી સિકલનું શું થશે તો કે ચહેરો અથવા દેખાવ સોળમું જોઈએ ગવન તેનું શિષ્ટરૂપ થશે ગાઉન ગવનનું શું થશે તો કે ગાઉન એનું શિષ્ટરૂપ થશે સત્તરમું જોઈએ કોરું તો એનું શિષ્ટરૂપ થશે સૂકું કોરુનું શિષ્ટરૂપ શું થશે તો કે સુકુ અઢારમું જોઈએ અઠેલીની તેનું થશે અડીને અઠેલીની શું થશે તો કે અડીને યાદ રાખવા જેવો શબ્દ છે ઓગણીસમાં જે પેઠી તો એનું શિષ્ટરૂપ થશે પ્રવેશી પેઠી એટલે શું થશે તો કે પ્રવેશી એનું શિષ્ટરૂપ થશે ઊની તો એનું શિસ્તરૂપ થશે ગરમ ઉનીનું શું થશે તો કે ગરમ એકવીસ માં લોંધો તેનું થશે લોચો લોંધોનું શિષ્ટરુપ શું થશે તો કે લોચો બાવીસમાં નોધારી તેનું શિષ્ટરૂપ થશે નિરાધાર નોધારીનું શું થશે તો કે નિરાધાર ત્રેવીસમાં જે ઓછપ તેનું શિષ્ટરૂપ થશે ખોટ અથવા ઓછપણ ઓછાપણું ફરીથી ઓછપ એટલે શું થશે તો કે ખોટ અથવા ઓછાપણું અજુગતું અજુગતું અયોગ્ય અયોગ્ય માં જોઈએ ચલ હશે તો એનો શિષ્ટરૂપ થશે ચાલશે ચલેશનું શું થશે તો કે ચાલે છે એનું શિષ્ટરૂપ થશે છવ્વીસમાં ભેસાબ તેનું શિષ્ટરૂપ થશે ભાઈસાબ ભેસાબનું શું થશે તો કે ભાઈ સાહેબ એનું શિષ્ટરૂપ થશે છ સત્યાવીસમાં જોઈએ સોળ તેનું શિષ્ટરૂપ થશે પાસુ પડખું અને બાજુ ફરીથી સોળ એના કયા કયા થશે તો કે પાસુ પડખું અને બાજુ એના શિષ્ટરૂપ થશે અઠ્યાવીસમાં જોઈએ રવરવતું તેનું એનું શિષ્ટરૂપ થશે ચચરતું ફરીથી રવરવતું એનું શું થશે તો કે ચચરતું ઓગણત્રીસમાં જોઈએ ખલેલ તો એનું શિષ્ટરૂપ થાય અડચણ અથવા હરકત ફરીથી ખલેલનું શું થશે તો કે અડચણ અથવા હરકત ત્રીસમાં આઈ તો એનું શિષ્ટરૂપ માં એકત્રીસમાં જોઈએ ભડકવું તેનું શિષ્ટરૃપ થાય ચમકવું ભડકવું એનું શું થશે તો કે ચમકવું એનું શિષ્ટરૂપ થશે બત્રીસમાં ધંધુડો તો એનું થશે ધોધ ધંધુડાનું શિષ્ટરૂપ શું થશે તો કે ધોધ તેત્રીસમાં જોઈએ મેજબાન તો એનું થાશે યજમાન ફરીથી મેજબાન એટલે શું થશે તો કે યજમાન ચોત્રીસમાં જોઈએ નોતરું તેનું શિષ્ટરૂપ થાય છે આમંત્રણ

કરી ઓગણ માં જોઈએ સુખિયો તો એનું શિષ્ટરૂપ થશે સુખી સુખિયોનું શું થશે તો કે સુખી એનું શિષ્ટરૂપ થશે ચાલીસ માં જોઈએ શિષ્ટરૂપ થશે નિયમ શું થશે તો કે નિયમ એનું શિષ્ટરૂપ થશે એકતાલીસ માં જોઈએ પંગત તેનું થશે હાર પંગતનું શિષ્ટરૂપ શું થશે તો કે હાર બેતાલીસ માં જોઈએ પોક તો એનું થશે બૂમ પોકનું શું થશે તો કે બૂમ તેતાલીસ માં દુખ્યો તેનું થશે દુખી નું શું થશે તો કે દુખી ચુમાલીસ માં જોઈએ મોવો તેનું થશે મર્યો ફરીથી મોવો એટલે શું થશે તો કે મર્યો પિસ્તાલીસ માં છ તો એનું થશે નું શું થશે તો કે છુ છેતાલીસ માં એ જળશે તેનું શિષ્ટરૂપ થશે બળશે ફરીથી જળશે એનું શું થશે તો કે બળશે એનું શિષ્ટરૂપ થશે સુડતાલીસ માં જોઈએ રણ તો એનું થશે ઋણ રણનું શું થશે તો કે ઋણ એનું શિષ્ટરૂપ થશે અડતાલીસ માં જોઈએ અગન તો એનું થશે અગ્નિ અગનનું શિષ્ટરૂપ શું થશે તો કે અગ્નિ એનું શિષ્ટરૂપ થશે ઓગણપચાસમાં જોઈએ ધ્યાન તો એનું થશે ગાયોનું ધણ ધ્યનનું શું થશે તો કે ગાયોનું ધણ પચાસમાં જોઈએ મથાળું તો એનું શિષ્ટરૂપ થશે શીર્ષક મથાળાનું શિષ શિષ્ટારૂપ શું થશે તો કે શીર્ષક તો મિત્રો આ વિડીયોમાં આટલું જ રાખીશું વધારે માહિતી આપણે ભાગ પાંચમાં લઈશું જો વિડીયો તમને ગમેલો હોય તો લાઈક કરો અને બીજા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ માહિતીનો ઉપયોગ મળી રહે તો આ વિડિયોમાં આટલું રાખીશું જય હિન્દ જય ભાર